hello friends I am bhaktasar and welcome to all in my new video lecture and this is a lecture for standard 6 and this is the lecture is especially for the activity uh, 10 and activity 11 so today we will learn many things about these activities and which kind of activities uh, which kind of a story uh, is given in the, uh, the in this two activity so let's we start our લર્નિંગ એન્ડ લેટ વી સ્ટાર્ટ અ સેપરેશન ઓફ ધ ટુ ટેન્સીસ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ટિવિટી નંબર અહીંયા આપણે દસમી એક્ટિવિટી અત્યારે સોલ્વ કરવાની છે એ દસમી એક્ટિવિટીની અંદર આગળના જે વિડિયો લેક્ચર મેં મોકલેલા છે જો કોઈ વિદ્યાર્થી મિત્રોને બાકી હોય વિડીયો લેક્ચર જોવાના તો જરૂરથી અને જોઈ લેજો દસમી એક્ટિવિટીની અંદર વિદ્યાર્થી મિત્રો શું બાબત આપવામાં આવી છે જરા થોડું ક્લિયર કરેલું તમને તો દસમી એક્ટિવિટીની અંદર જરા હું એને થોડુંક મોટું કરું છું જેથી કરીને સ્ક્રીન ઉપર તમને બરાબર જોઈ શકાય વિદ્યાર્થી મિત્રો દસમી એક્ટિવિટીની અંદર અહીંયા બે ટેન્સીસ આપેલા છે અને એ બે ટેન્સીસ છે વિદ્યાર્થી મિત્રો એક તો અહીંયા પાસ ટેન્સ છે એટલે કે ભૂતકાળ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર છે પાસ ટેન્સ વિશે આગળ મેં લેક્ચર તમને મોકલેલું છે તો અહીંયા પાસ ટેન્સ છે અને ટુમોરોની અહીંયા વાત કરવામાં આવી છે કે જે એ છે વિદ્યાર્થી મિત્રો ફ્યુચર ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એ ફ્યુચર વિશે પણ આપણે આગળ જોઈશું પણ અત્યારે વિદ્યાર્થી મિત્રો ખાલી એ સમજ પૂરતી હું તમને થોડીક માહિતી આપી દઉં છું કે પાસ ટેન્સને તો આપણે બધા વ્યવસ્થિત ઓળખીએ છીએ પણ પાસ ટેન્સની વાત કરવામાં આવે તો અહીંયા આપણે બધા વ્યવસ્થિત ઓળખીએ છીએ પણ વિદ્યાર્થી મિત્રો ભવિષ્યકાળ તમારા માટે નવો છે તો આપણે આ બંને ટેન્સીસને ઓળખીને તમારે અહીંયા સેપરેટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો હું આશા રાખીશ કે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો આ જે છે આ બંને સેન્ટેન્સીસને વ્યવસ્થિત સમજશો અને કઈ રીતે એને અલગ કરવાનું છે એના વિશે હું તમને જરાક માહિતી આપું છું તો તમે તમારી નોટબુકની અંદર એક ટોપિક આપજો વિદ્યાર્થી મિત્રો પાસ ટેન્સ જેમાં યસ્ટર ડે લખજો અને બીજામાં આપજો તમને ફ્યુચર ટેન્સનો ટોપિક આપી અને પછી બંને માટે એની નીચે તમે ટુ મોરો લખજો તો એને લગતા સેન્ટેન્સીસ આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ સેન્ટેન્સ ઉપર આપણે જઈએ છીએ તો ફર્સ્ટ સેન્ટેન્સ શું મુજબ છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈશું અહીંયા પહેલું સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો એ તમને અહીંથી હાઇલાઇટ દોરા હું બતાવવાનો પ્રયત્ન કરું છું કે ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ એટ એમ અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો આખું સેન્ટેન્સ અહીંયા ફૂલ સ્ટોપ આવે છે તો વિદ્યાર્થી મિત્રો એને ઓળખીશું આપણે કઈ રીતે તો અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો વિલનો પ્રયોગ થયો છે તો જે સેન્ટેન્સની અંદર વ્હીલનો પ્રયોગ થાય તો વિદ્યાર્થી મિત્રો સમજી લેવાનું કે એ ભવિષ્યકાળનું સેન્ટેન્સ છે તો એને આપણે અહીંયા ટુમોરોના ભાગની અંદર લખીશું એ જ રીતે બીજું સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો એ પણ અહીંયા આપણે રીડ કરી લઈએ છીએ તો અહીંથી જોશો વિદ્યાર્થી મિત્રો આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ તો અહીંયા પણ તમે જોશો તો વ્હીલનો પ્રયોગ થયેલો છે તો આ જે છે આ સેન્ટેન્સ પણ આપણે સામા લખીશું વિદ્યાર્થી મિત્રો હા આને પણ આપણે ટુ મોરોના ભાગની અંદર લખીશું આખી આખું સેન્ટેન્સ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે નેક્સ્ટ સેન્ટેન્સ સાના લગતું છે તો નેક્સ્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો એના પછીનું જે સેન્ટેન્સ છે હું વાંચવાનો પ્રયત્ન કરું છું તમે બધા ધ્યાનથી જોજો આઈ વોકઅપ

એટ ટેન એ એમ હવે અહીંયા આ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો પૂરું થાય છે આ સેન્ટેન્સની અંદર પણ અહીંયા વ્હીલનો પ્રયોગ થયો છે તો અહીંયા આપણે યુઝ કરીશું અને ટૂંવરોના ભાગની અંદર આ સેન્ટેન્સને પણ આપણે લખીશું એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈશું તો એના પછી જે રીડિંગ છે આપણે જોઈશું એને આગળ ચાલુ રાખીશું હા એના પછી છે વિદ્યાર્થી મિત્રો આઈ લેફ્ટ માય હાઉસ એટ નાઇન એ એમ અહીંયા લેફ્ટનો પ્રયોગ થયો છે લેફ્ટ છે એ લિફ્ટનું ભૂતકાળ છે એટલે લેફ્ટ જે છે એ પણ આપણે ભૂતકાળ હોવાથી એને હેસ્ટર ડેના પાર્ટ્સની અંદર લખીશું તમારે બધાએ એને લખવાનું છે નોટબુકની અંદર એના પછીનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનો પ્રયત્ન કરીશું તો એના પછીનો જે સેન્ટેન્સીસ છે આઈ રિટર્નડ હોમ અહીંયા પણ ભૂતકાળનો પ્રયોગ થયો છે વિદ્યાર્થી મિત્રો રિટર્નનું ભૂતકાળ રિટર્નડ છે બરાબર ને તો અહીંયા તમને રિટર્ન ડોનો પ્રયોગ દેખાતો હશે તો એટલા માટે આ વાક્ય શામાં છે ભૂતકાળમાં છે તો આપણે લખીશું યસ્ટર ડેના ભાગની અંદર એના પછીનું વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો એના પછીની જે છે લીટી આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ તો ખૂબ જ સહેલી છે અને સમજવી એના પછીને તમે વ્યવસ્થિત સમજી શકશો અહીંયા જોશો તમે વિલનો પ્રયોગ થયો છે વિદ્યાર્થી મિત્રો લીટી છે વી વિલ પ્લે ચેસ વી વિલ પ્લે ચેસ વીલનો પ્રયોગ થયો છે એટલા માટે તમે સમજી શકશો કે એને આપણે ફ્યુચર ટેન્સની અંદર લખીશું એના પછીની સેન્ટેન્સ આપણે વાંચવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો તો એ પણ આપણે વ્યવસ્થિત સમજી શકીશું કારણ કે અહીંયા પણ વિલનો પ્રયોગ થયો છે જો લીટી તમે જોશો તો ખબર પડશે કે આઈ વિલ ટેક લંચ એટ હમ અહીંયા વિદ્યાર્થી મિત્રો જરા થોડુંક ઝાંખું દેખાય છે હમ આઈ વિલ ટેક લંચ એટ સોલ્સ હોમ બરાબર છે હા અહીંયા ખબર પડી ગઈ છે એટલે અહીંયા પણ વીલનો પ્રયોગ થયો છે વિદ્યાર્થી મિત્રો જેથી કરીને આ વાક્ય પણ તમારે સામા લખવાનું છે ફ્યુચર ટેન્સની અંદર લખવાનું છે એના પછીની સેન્ટેન્સ આપણે જોઈશું તો એના પછી આઈ ટૂક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ડ્રેસીસ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટેકનું ભૂતકાળ આપેલું છે ટૂક એટલે આ આખું જે સેન્ટેન્સ છે આપણે યસ્ટરડેની અંદર લખીશું એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે નેક્સ્ટ સેન્ટેન્સને તો એ સેન્ટેન્સની અંદર જોઈશું કે આઈ રીચ ડ સ્કૂલ બાય બસ અહીંયા રીચનું ભૂતકાળ છે રીચડ તો અહીંયા પણ આ ભૂતકાળમાં હોવાથી આપણે આ ભાગની અંદર લખીશું યસ્ટરડેવાળા ભાગમાં પાસ્ટ ટેન્સની અંદર લખીશું એના પછીનું સેન્ટેન્સ જોવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ શું છે આપણે એને પણ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો એને અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા ખબર પડશે તમને કે આઈ કેમ બેક અહીં જોશો કે આઈ કેમ બેક હોમ એટ ફાઇવ થર્ટી પીએમ વી વિલ ગો ફોર અ ગો ફોર અ મૂવી જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ અહીં જે આપેલું છે અહીંયા કેમનો પ્રયોગ થયો છે એટલે આપણે અહીં આ અહીંયા લખીશું એટલે કે વાળા ભાગની અંદર એના પછીના જે સેન્ટેન્સ છે એની અંદર વિલનો પ્રયોગ થયો છે તો એ ભાગ આપણે અહીંયા લખીશું તો એ તમને આખી સેન્ટેન્સ ખબર પડી જશે બહુ આસાન છે વિદ્યાર્થી મિત્રો કંઈ ખાસ આની અંદર તમારે કન્ફ્યુઝન થાય એવું મને નથી લાગતું કે તમને કન્ફ્યુઝન અનુભવ કરો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે જે સેન્ટેન્સ છે એ અહીંથી વાંચવાનો પ્રયત્ન કરીશું કે આઈ વિલ રિટર્ન હોમ એટ સેવન પી એમ દેન આઈ રીચ ડ Uh, i watched the tv and played video games uh, with my friends in the evening i took dinner with my family after dinner i will read, read for some time i went to bed at ટેન એ એમ જો આ જે પાછળના બે સેન્ટેન્સ ત્રણ સેન્ટેન્સ મેં ભેગા લઈ લીધા છે વિદ્યાર્થીઓ તો અહીંથી જોઈશું તો અહીંયા વિલનો પ્રયોગ થયો છે તો આપણે ફ્યુચરમાં લખીશું એના પછી આપણે જોઈશું એના પછીની જે લીટી છે એની અંદર ધેન આઈ વોચડ અહીંયા ભૂતકાળનું રૂપ છે વોચડ એટલે આપણે અહીંયા પાસ ટેન્સની અંદર લખીશું એના પછી વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો એના પછીનું જે સેન્ટેન્સ છે પ્લેડ એન્ડ પ્લેટ આ તો જે છે સેમ સેન્ટેન્સ આટલા સુધી સેમ જ છે ઇન ધ ઇવનિંગ આઈ ટૂક અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ટૂંક આપેલું છે તો ટૂંક છે ભૂતકાળ છે તો જેથી કરીને આપણે અહીંયા યસ્ટર ડેવાળા પાર્ટની અંદર લખીશું એના પછી વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આ લીટી અહીંયા પૂરી થાય છે આફ્ટર અ ડિનર આફ્ટર અ ડિનર મીન્સ અહીંથી ફૂલ સ્ટોપથી કરીને આ લીટી નવી ચાલુ થાય છે આઈ વિલ આઈ વિલ પહેલાં છે અલ્પવિરામ છે એનો મતલબ કે કોમા છે એનો જે કોમા છે એને આપણે આ ભાગની અંદર લઈ લઈશું આખી લીટી છે અને એની અંદર અહીંયા વ્હીલનો પ્રયોગ થયો છે એટલે આપણે એને ભવિષ્યકાળમાં લઈશું એટલે કે ફ્યુચર ટેન્સની અંદર ટુમોરોના પાર્ટની અંદર લઈશું એના પછી વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આઈ વેન્ટ ટુ બેડ અહીંયા વેન્ટ વેન્ટનો પ્રયોગ થયો છે વેન્ટ એ ભૂતકાળ છે એટલા માટે અહીંયા આપણે યસ્ટર્ડેના પાર્ટની અંદર લખીશું તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખીશ કે આ જે છે વિડીયો લેક્ચરમાં જે પ્રમાણે તમને સમજાવવામાં આવ્યું છે તો એ તમે વ્યવસ્થિત સમજી શકશો અને એ જે વિડિયો લેક્ચરની જે જે બાબતો છે વ્યવસ્થિત સમજી અને તમે તમારી નોટબુકમાં નોંધવાની છે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે એક્ટિવિટી નંબર ઇલેવન જોઈશું તો ઇલેવન નંબરની એક્ટિવિટીને પહેલાં હું રીડ કરી લઉં છું આની અંદર થોડીક માહિતી તમને આપી દઉં છું કે ઇલેવન નંબરની એક્ટિવિટી છે એની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એક હાઉસ છે અને એક ગર્લ જે હોય છે જેનું નામ અસમા હોય છે પોતાના કઝિનને રિસીવ કરવા માટે જતી રહે છે અને જે પાછળની બારીમાંથી વાંદરો આવી જાય છે ને એના ઘરને અસ્તવ્યસ્ત કરી મૂકે છે એના વિશેની અહીંયા ચર્ચા છે તો ફર્સ્ટ હું અહીંયા એને રીડ કરવાનો પ્રયત્ન કરું છું અને હું ચોક્કસ મૂકવાનો છું જેથી કરીને તમે નોટ કરી લેજો એના હાર્ડવર્ડ્સની Asma lives in a Gandhinagar. Once one day her cousin Rizwan came there. She went to the bus station to receive him. They returned home. Asma opened the door and હવે જોશું કેટલાક મિનિંગ્સ અહીંયા છે જો કે તમને સહેલા જ છે મિનિંગ્સ પણ છતાં પણ હું તમને થોડીક અંડરલાઇન કરી દઉં છું કઝીનનો મતલબ તમે જાણો જ છો બધા કઝિન એટલે પિતરાઈ પિતરાઈ મીન્સ કે એમાં ભાઈ કે બેન હોઈ શકે કાકાનો આપણો કાકાનો છોકરો હોય ને એને આપણે વાત કરીએ તો હા એ હોઈ શકે પછી રિસીવ રિસિવ એટલે આપણે કોઈને મેળવવા જઈએ તો રિસીન રિસિવ એટલે મેળવવું થાય છે આપણે કોલ રિસીવ કર્યો પછી કોઈના સ્ટેશને રિસીવ કરવા ગયા એટલે મૂળ મેળવવું થાય છે એના અર્થમાં વપરાય છે એના પછી રિટર્ન છે એને રિટર્નની પાછળ ઈડી લગાડેલો છે પણ રિટર્નનો સ્પેલિંગ ખાલી એન સુધીનો સ્પેલિંગ છે એટલે કે રિટર્ન એટલે પાછા ફરવું એટલે એને પાછા ફરે છે પોતાના ભાઈને લેવા માટે જાય છે અસમા અને અસમાના ભાઈનું નામ હોય છે રિઝવાન અને રિઝવાનને લઈને પાછા ફરે છે ઘરે અને ઘરે પાછા ફર્યા પછી શું પરિસ્થિતિ છે આપણે જોઈએ તો અહીંથી એ પેરેગ્રાફ આપેલો છે જો એ આપણે થોડુંક એને મોટું કરીને પછી એને રીડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંથી હું ફરીથી એને રીડ કરું છું તો જોઈશું કે અસ્મા શું કહે છે અસ્મા સેટ રિજવાન આવો આવો વેલકમ વેલકમ ઓ વોટ ડુ આઈ સી હવે વિદ્યાર્થી મિત્રો આવો આવો શબ્દ છે તમે કહેશો સાહેબ આ ગુજરાતી શબ્દ છે તો કેટલાક ભાષાને રોચક બનાવવા માટે અમુક શબ્દો ગુજરાતીની અંદર પ્રયોગ કરેલા છે આ પાઠમાં છે તે કન્ફ્યુઝ થવાની જરૂર નથી કારણ કે અહીંયા ગાંધીનગરમાં રહે છે ને ગુજરાતી છે એટલા માટે અહીંયા કેટલાક શબ્દોનો ઉપયોગ એને કર્યો છે એટલે એને વેલકમ કરે છે અને વોટ ડૂ આઈ સી અહીંયા જો તમે ઉદ્ગાર ચિહ્નનો પ્રયોગ કરેલો છે અહીંયા તમે જોશો તો જેને એક્સ્ક્લેમેટરી એક્સક્લેમેટરી માર્ક્સ કહેવામાં આવે છે ઉદ્ગાર ચિહ્નને તો અહીંયા પ્રયોગ થયો છે વોટ ડૂ આઈ સી હું આ શું જોઈ રહ્યો છું તો આગળ જોઈએ કે એનું જે એક્સપ્રેશન છે અહીંયા એ બતાવે છે ઇઝ વાનસેજ વોટ ઇઝ ધીસ ઇઝ ધીસ યોર હાઉસમાં અસ્માને કહે છે અસ્મા તારું ઘર છે આ શું હું જોઈ રહ્યો છું કારણ કે ઘરને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું કારણ કે અસ્મા જ્યારે ગાંધી એના સ્ટેશને લેવા જાય છે એના ભાઈને ત્યારે એની ઘરની બારી ખુલી રહી જાય છે ને વાંદરો ત્યાં આવીને બધું અસ્તવ્યસ્ત કરી દે છે અને રિજવાન જે છે એ એવું સમજે છે કે અસ્મા છે એ ખૂબ જ સુધડ છોકરી કહેવાય એ પ્રકારે એનું પોતાના ઘરને સજાવે છે એટલા માટે એ એનું ઘર આવું ના હોઈ શકે એટલે આવું બધું જુએ છે એટલે એને થોડુંક અજુકતું લાગે છે એટલા માટે કહે છે પછી અહીંથી જોઈશું આપણે રિઝવાન અસમા કહે છે અસમા સેટ યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ અસમા કહે છે અનફોર્ચ્યુનેટલી એ મિનિંગ હું તમને કહી દઈશ કે અનફોર્ચ્યુનેટલીનો મતલબ થાય છે કે કમનસીબે કમનસીબે આ મારું જ ઘર છે એ પોતે થોડુંક કટાક્ષમાં જવાબ આપે છે કે અનફોર્ચ્યુનેટલી આ મારું જ ઘર છે રિઝવાન સેઇટ બટ યુ ખા એરેન્જ થિંગ્સ લાઈક ધીસ ઓનલી અ મંકી કેન ડુ ઇટ અરે પણ તું તો આ રીતે તારા ઘરની વસ્તુઓ સજાવતી નહોતી ખાલી વાંદરો જ આવું કરી શકે બાકી તું આવી વસ્તુઓ ન રાખી શકે તું તો ખરેખર ખૂબ જ સુંદર રીતે વસ્તુઓને ગોઠવે છે અસમા માય ગોટ ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ અસમા કહે છે અરે મારા ભગવાન ઓ માય ગોટ એક્સપ્લામેટરી માર્ક્સ છે અરે મારા ભગવાન હું મારો જે પાછળનો દરવાજો હતો એ ક્લોઝ કરવાનું ભૂલી ગઈ ફોર ગોટ ફરગીવનું ભૂતકાળ છે ફરગોટ એટલે કે ભૂલી જવું તો અહીંયા એ પોતે ડોર બંધ કરવાનું ભૂલી જાય છે અને આ બધો જે પાછળથી વાંદરો આવે છે ને આ બધો ખેલ ખેલી જાય છે કેટલું રોચક છે અરે અને ત્યાં જ વાંદરો બેઠો હોય છે પોટેટો ચિપ્સ ખાતો હોય છે વૃક્ષ ઉપર એટલે રિઝવાન એને પોઈન્ટ આઉટ કરીને કહે છે કે આ પેલા વૃક્ષ ઉપર જો લકી એટલે કે ભાગ્યશાળી વાંદરો એ ભાગ્યશાળી વાંદરો એ છે જે એ વૃક્ષ ઉપર બેસીને પોટેટો ચિપ્સ ખાઈ રહ્યો છે રિઝવાન સાઈડ ઓકે લેટ્સ રી ધ રૂમ ઇન અ સિવિલાઇઝડ વે શું કહે છે ચાલો હવે રીએરેન્જ કરવું રીએરેન્જ કરવું એટલે ફરીથી ગોઠવવું સિવિલાઇઝડ સિવિલાઇઝડ એટલે કે એકદમ યોગ્ય સુધડ રીતે આપણે એને ગોઠવી દઈએ અસમા સેટ લેટ ડુ ઇટ હૂપ હૂપ શું કહે છે વાંદરાની ભાષા કાઢે છે એને કહે છે ચાલો આપણે કરીએ ફટાફટ હૂપ હૂપ કરીને એ શું કરે છે અહીંયા વાંદરાને ચીડવાનો પ્રયત્ન કરે છે ચલો એના પછીનું જે છે એ તમે જોઈશો એના પછીનું પેજની અંદર આપણે જોઈશું અને પછી અહીંયા આપેલું છે કે લેટ્સ રીડ વોટ વોટ ડીડ ધ મંકી ટુ એટલે કે વાંદરાએ શું શું કર્યું હતું એમના ઘરની અંદર એ અહીંયા આપણે જોવાનું છે તો એ પણ અહીંયા જોઈ લઈએ કે વાંદરો શું શું કરે છે કઈ રીતે ઘરની વસ્તુઓને અસ્તવ્યસ્ત કરી નાખે છે ચાલો વાંચીએ ધ મંકી એન્ટર ધ એન્ટર ધ રૂમ ઇટ્સ કેટર્ડ ઓલ ધ થિંગ્સ ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ ખાટ It was on the table near the cart. The monkey broke the story lamp and tore the book. The monkey took out shoes from the shoe stand and threw them out. The monkey threw the statue on the floor it was in the corner the cupboard was closed now it is open the monkey put the flowers on the sofa it was on the stool all the chairs were upside down વિદ્યાર્થી મિત્રો કેટલાક મિનિંગ અહીંયા છે શું કરે છે વાંદરો ઘરની અંદર પ્રવેશ થાય છે સ્કેટર સ્કેટરનો જે છે સ્કેટર્ડનું ભૂતકાળ કરેલું છે સ્કેટરનો મતલબ થાય છે અસ્તવ્યસ્ત કરી નાખવું તો અસ્તવ્યસ્ત વસ્તુઓને કરી નાખે છે ધ ટેબલ વોઝ ઓન ધ કોટ ટેબલ ક્યાં જતું રહે છે કોટ એટલે કોટ એટલે ખાટલા ઉપર નાખી દે છે કોટ એટલે ખાટલો ટેબલ ખાટલા ઉપર મૂકી દે છે ઇટ વોઝ ઓન ધ ઇટ વોઝ હા ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ સોરી અહીંયા ધ ટેબલ ફેન ટેબલ ફેનને ક્યાં નાખી દે છે ઓન ધ કોટ કોટની ઉપર નાખી દે છે એટલે ખાટલા ઉપર નાખી દે છે ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ પણ હતું ક્યાં પહેલાં એ ટેબલની બાજુની અંદર હતું બરાબર ને ટેબલની બાજુની અંદર અને કોટ જે છે એટલે ખાટલાની નજીક હતું બેડની નજીક હતું ધ મંકી બ્રોક ધ સ્ટ સ્ટડી લેમ્પ સ્ટડી લેમ્પ વિશે તમે જાણો છો જે એક નાનીકડી લાઇટ હોય છે જે સ્ટડી માટેના આપણા જે બેડ હોય છે એટલું જ અજવાળું કરે છે જેથી કરીને ઉર્જાનો પણ બચાવ થાય છે એવો સ્ટડી લેમ્પ એન્ડ શું કરે છે બ્રોક બ્રેકનું ભૂતકાળ છે એટલે કે તોડી નાખે છે સ્ટડી લેમ્પને ટોર ટીયરનું ભૂતકાળ છે ટોર એટલે ફાળવું વિદ્યાર્થી મિત્રો સોરી ટીયર એટલે ફાળવું ટોર એટલે ફાડ્યું એટલે કે ટોર ધ બુક બુકને પણ શું કરે છે એ ફાડી દે છે ધમંકી ટૂક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ શૂ સ્ટેન્ડ તમારા ઘરમાં પણ હશે વિદ્યાર્થી મિત્રો શૂ સ્ટેન્ડ મીન્સ કે જે આપણે બૂટ ચપ્પલ મૂકવાનો જે સ્ટેન્ડ હોય છે એને એને શું કરે છે જે બૂટ છે એ શૂ સ્ટેન્ડમાંથી શું કરે છે બહાર કાઢી મૂકે છે ને થ્રુ ધેમ આઉટ થ્રુ એટલે થ્રોનું ભૂતકાળ છે આઉટ આઉટ એટલે બહાર બાજુ ફેંકી દે છે જે શૂઝ કાઢીને ક્યાં ફેંકી દે છે બહાર ફેંકી દે છે દમંકી થ્રુ ધ સ્ટેચ્યુ સ્ટેચ્યુનો મતલબ છે વિદ્યાર્થી મિત્રો મૂર્તિ કોઈ પણ સ્ટેચ્યુ હશે એ મૂર્તિ ઓન ધ ફ્લોર ફ્લોર એટલે નીચે જમીન ભયતળી તળીએ ફેંકી દે છે સ્ટેચ્યુને ઇટ વોઝ ઓન ધ ઇન ધ કોર્નર કોર્નરની અંદર કોર્નર એટલે ખૂણાની અંદર હતી પહેલાં એ સ્ટેચ્યુ ક્યાં હતી ખૂણામાં હતી અને એને ત્યાં ફેંકી દે છે ધ કપોટ વોઝ ક્લોઝડ અને જે કબાડ હતું એ કેવું હતું બંધ હતું પહેલાં નાવ ઇટ ઇઝ ઓપન અત્યારે એ ખુલ્લું થઈ ગયું છે કારણ કે વાંદરાએ ખુલી દીધું છે ધ મંકી ફૂટ ધ ફ્લાવરવેઝ ઓન ધ સોફા સોફા મીન્સ તમારા બેસવાના જે સીટો હોય છે આપણે સોફા એને એ સોફા ઉપર ફેંકી દે છે ફ્લાવર વેઝ ફ્લાવરવેઝ એટલે કે જે આપણે કુંડું કે ને ફૂલોનું કુંડું એને ત્યાં સોફા ઉપર ફેંકી દે છે ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ એ સ્ટૂલની ઉપર હતું ફ્લાવરવેઝ ક્યાં હતું સ્ટુલની ઉપર હતું પહેલાં એને ક્યાં ફેંકી દે છે એ સોફા ઉપર ફેંકી દે છે લાસ્ટ સેન્ટેન્સ ઓલ ધ ચેર્સ વેર અપ ડાઉન અને બધી જે ચેર હતી એ અપસાઇડ ડાઉન મીન્સ કે આઘાપાચી કરી નાખે છે એની વ્યવસ્થિત એરેન્જ કરેલી હતી ઘરમાં પણ શું કરી નાખે છે આઘાપાછી કરી નાખે છે વિદ્યાર્થી મિત્રો ખરેખર વાંદરાવાળો આવો જે અનુભવો જો તમારા ઘરે કોઈ દિવસ થયો હોય તમારા ઘરની વસ્તુ અસ્તવ્યસ્ત કરી નાખી હોય કોઈ દિવસ ભાગ્ય થઈ હોય આવી ઘટના તો મને જરૂરથી જણાવજો હું એ વસ્તુનો જરૂર મેન્શન કરીશ વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો લેક્ચર છે તમે વ્યવસ્થિત અને ધ્યાનથી જોશો તો વિદ્યાર્થી મિત્રો તમને તમારી સ્ટડીની અંદર હું ઇમ્પ્રુવમેન્ટ કરવાનો પૂરો પ્રયત્ન કરી શકીશ વિદ્યાર્થી મિત્રો જે બી તમને કામ આપવામાં આવે છે તે કરે તે પૂર્ણ કરીને તમે મને જરૂરથી સેન્ડ કરજો અને આ વિડીયો લેક્ચર જોજો જો આ બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને જરૂરથી મોકલી દેજો આના કેટલાક હાર્ડવર્સ છે હું તમને જરૂરથી તમારા પીડીએફ ફાઇલની અંદર મોકલી આપીશ હોમવર્કમાં જેથી કરીને સોલ્વ કરી અને તમે એને તમારી રીતે મને મોકલી આપશો વિદ્યાર્થી મિત્રો ખરેખર તમે અત્યારે અમારી સામે પ્રેઝન્ટ નથી એ વાતનું ખરેખર દુઃખ છે પણ વિદ્યાર્થી મિત્રો જેવી સ્કૂલો રીઓપન થશે અમે તમને જરૂરથી પ્રેમપૂર્વક આવકારી લઈશું અત્યારે તો વિડિયો લેક્ચર થ્રુ તમે તમારી સ્ટડીને ઇમ્પ્રુવ કરતા રહો ખૂબ ખૂબ ધન્યવાદ